ông cơ ra xe mẹ đồ hình đồ ơ lì đồ hì ám bè nó là đồ hò ám bè phải vào nít kì bà lẹ phá xu phá đi phá đu đê vào nà tò bây xa phá đu mang qua cháu tò đồ hà nè gờ kì đập bì đi tiêu nè ếc lù vào mù la kì dài xe lẹ bố chá lẹ phá đu vào nà tò kia thì bây xa vì dài xe હવે આવા દઈ બેને વારો કાઢી નાખું આને તો કે બહાર લઈને જવા જેવું જ નથી કોઈ દી આને બહાર લઈને જવું જ નહીં બાકી લગ્ન તો કરાય જ નહીં હા તો હું કામ કરી રહ્યા મારી આઈને બે લગ્ન તો કોઈ દી કરાય જ નહીં બાકી હું તો આ એકમાં થાકી ગયો હવે લગ્ન જ નથી કરવા કોઈ દી બે લગ્ન હવે તને નથી કેતો હું એમ કહું કે પસ્તાણો છું તારી હવે લગ્ન કરી પસ્તાણા છો હવે હું જે કરે કરો છો હવે મારે રિક્ષામાંથી ઉતરો હવે બેઠા તારના ખચબચ 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 મારું મગજ નું દહીં કરી નાખ્યું હવે હેઠે ઉતરો એ ભાઈ પણ અમને એમ થયું કે હજી રિક્ષા હાઈલી જાય છે હાઈલી જાય છે એટલે અમે વાતો કરતા હતા કયું ની રિક્ષા તમારી જગ્યાએ પહોંચી ગઈ છે ને ક્યાર ઉનું મારું મગજ નું દહીં કરી નાખ્યું તમે હવે હેઠે ઉતરો આ પણ ઉતરવી છે કઈ વધારે બોલવાની જરૂર નથી એટલે હેઠે ઉતર ઉતરો શું છે ને ધોકા મારો છું જે દેવું એટલે ભીખો ભાયડો છું ભીખો નામ સાંભળીને ભિખારી નો સમજતા હા બાકી આપણી પાસે પૈસા તો છે જો 50 રૂપિયા રાખો તમારી પાસે એ જેવું એ જઈ ગયો અને તમારા માંથી હું છૂટું આવા નવા પેન્શન ને જો પડે તો સારું ભીખો નામ સાંભળીને ભિખારી નો સમજતા નકર મમરા ભર દે હા ખીચામાં હાય તો હવે બોલું નથી હાય હાય હવે હાય અરે પણ દઈ દેવું અમે ના દઈ દેવું એમ કરો દેવા તો તમારે છે નહીં આમ જોવો મારે છે ને હવે ભાડાની જરૂર છે મારે પૈસાની જરૂર છે એટલે મને ફટાફટ આપી દો સંજુબેન તમે ટાઢા પડો અમે તમને તમ તારે આપી દે હા અને અમે ક્યાં ભાગી જવાના છી અમે તમને આઈ જ નહીં તો કાલ ભાડું આપી દેહું ભાગી જાવ ને તોય સારું અરે બેન અવાર ભાગવું હોય ને તો કેદુ ના ભાગી ગયા હોય આ એનો ત્યાં ટોસાણા હોય અરે બાળ ભાડું દઈ દેવાય પછી તમે રહ્યો ને દઈ દે હો બબે મહિના નું ભાડું કોક સહન કરી હકે કઈ 100 મહિના નું ન કરી હકે અમે ફરી હરી ને આવ્યા ને એમાં પૈસા માથે થઈ ગયા છે અરે બેન જો પહેલા અમે ગોવા ગયા ત્યાં કોક ના વ્યાજે લીધા હતા પછી ત્યાંથી અહીંયા આવ્યા છી પછી રેસકોર્સ ગયા એની હાટું ફરવા હાટું અમે પૈસા વ્યાજે લીધા પછી આ ઓલા પ્રાણી સંગ્રહાલયમાં ગયા પદ્યુમન પાર્કમાં ત્યાં અમે ફરવા હાટું પૈસા વ્યાજે લીધા હવે તમને ભાડે દેવા હાટું પૈસા વ્યાજે લેવા પડશે હવે તમે કયો કે અમારે શું કરવું એક કામ કરો તમે અમને હે ને લાખક રૂપિયા વ્યાજે આપી દો એમાં 100 મહિનાનું ભાડું આપી દેવી ને પછી વ્યાજ ભર્યા રા ભૂતના પેટ નાવ હજે તમારે ભાડું તો દેવું નથી અને હજે મારી પાસેથી પૈસા માંગો છો હે દેવું છે વા કેમ બધે જઈને ફરી ફરીને આવીને પૂછ માર દીધા અરે પણ ઘોડા જેવા છો ઘોડા જેવા કઈ કામ કરો કામ કરો બિસાડાવના લીધા છે ને એના બૂસ મરાઈ ગયા અરે પણ અમે તમને દઈ દેહું હવે અમે તમને દઈ દેહું થોડાક ટાઢા પડો થોડાક ટાઢા પડો સંજુબેન તમારે ચિંતા બિલકુલ નહીં કરવાની પૈસા તમારા પાસે પોગી જાય એટલે પોગી જાય હા એ તો જોયું તમે 12000 નથી દેતા એમાં
કરવાની. પૂતના પેટ નાવ, ભિખારીના પેટ નાવ, પૈસા જ નથી દેતા ને. મારે હવે કઈ કરવું પડશે હો, નકરા તો દેહે જ નહીં ભિખારીના પેટના. એક તો તારા ફરવા હરવાનો ખર્ચો ને એમાંય મારે હવે બહાર થી ભાવવાનું મંગાવવાનું હે. હા તો એટલું મંગાઈ દેવાય તો મારે ક્યાં કઈ કામ કરવું જ છે. તો તમને ખબર પડે ને કે અમારે ઘરમાં કેટલાય કામ હોય. જા જા સાની મુની જઈ રાંધવા માંડ. આ તારા ફરવા હરવામાં જો લેણામાં આવી ગયો છું અને હજી તારે ખાવાનું બહાર થી મંગાવવાનું ચાલુ કરવું હે. હમણાં હાંભળું રે ઓલી કેટલું બોલીન ગઈ. હું કઈ ખાવાનું બહારનું નથી બનાવવાની હો, મંગાવી લે બહારથી. જા જા એક માર દે હમણાં જા વઈ જા. ના હું બનાવીશ નહીં એટલે નહીં જ બનાવું. એ તું હું તારો બાપાય બનાવી દે. મારો બાપ તો નહીં બનાવે પણ તમારા બાપાને બન કે જાવો બનાવવા અહીંયા આવે. મારા પણ હું દેખારા કર્યા અમે. આ સોસાયટી વાળા મને ફરિયાદ કરે છે કે તમારા ભાડું તો રોજ ઉઠીને દેખારા ને બાપા મારી કરે છે ઘરમાં. ઊભી થા આવી. કોણ આવી હે? આવ્યા સંજુબેન આવ્યા. હા તો ઠીક. આમ જોવો હવે સોસાયટી વાળાઓની ફરિયાદ આવી તો એ સિમિલીને ઘરની બહાર કાઢીશ. એ ના ના પણ જવા દો સંજુબેન, હવે અમે એમ નહીં કરી. રોજ ઉઠીને ડોહણ ડોસી બેય બાય દાદ રાખે. એ પણ હવે એવું નહીં થાય. તમે એને અડો માને મન બુદ્ધિ ને ઉઠી જાય તો હમણાં ઉપાડો લઈ લે. એ હે તું મારી આઈ ઉપાડો લઈ. એ બેન તમે જવા દો ને, દેખાડો નહીં થાય તમે જાઓ. હું આમાં મારા જવા દેવું? આ મેં કયા સો ઘડિયા માં ને ઘર દઈ દીધું તું ભાડે. તો સો ઘડિયો જોવડાવાય ને. એ હવે એવું નહીં થાય. હવે દેખારા નહીં કરી હાવ મોઢા બંધ કરીને ભેડા રહેવું પણ રહેવા દો અહીંયા. અને આ ડોહીનો જીબડો નીકળો ને એટલે તો એ સિમિનીને બહાર કાઢી જા. હું જાઉં છું અત્યારે. પણ એવું નહીં થાય હવે. થાવું ન જોઈ. જો સંજુબેન આઈ એમ. હા તાળું માંડ્યો મોઢામાં. એક આ બે બાયુ થી તો હું કંટાળી ગયો છું. ઘરમાં આવું તો આ ઉપાડો લઈ જાય અને ઓલી ઉપરથી આવે ને એટલે ઈ ઉપાડો લઈ જાય. હાવ મારા પર તો આવા જ પડ્યા છે. હવે મારે શું કરું ને ઈ જ ન સમજાતું. કેમ માર્યું તું? હું હોતી જી તો મને હુવામાંથી ડિસ્ટર્બ કરી નાખી આ ડોહલી નાઈ. તારી માં આવી હતી એટલે. હા ઈ તો મને જે ખાતી હતી મારી માં આવી હતી. મારાથી ક્યાંય નાની આવી છે તારી માં. હુઈ જા હવે, હુઈ જા નથી હારી લાગતી. આ તો હું કાન ઝગાડી છું. આટા વગરના કેટલા છે આવા? ઉતના પેટના આવા અહીંયા ક્યાંથી ગરી ગયા છે? ક્યાંથી ભટકાણા છે આવા ભાડૂત? હવે અહીંયા થોડોક ટાઢો પવન ખાવને મગજને થોડોક ઠંડો કરું. આવડા આજ મકાન લાગે છે.
છે, ચાર મકાન છે, મા બાપના આશીર્વાદ લખેલું છે. ઓલી ભૂરી માસીએ મને આ જ મકાન કીધું હતું કે પેલા મકાને જાય દે. ઉપડા નથી આવ્યા. પણ ક્યાં આવ્યા છો? આયા ઓલા કોઈ ભીખુજી રહે છે? હે? આયા કોઈ ભીખુજી નથી રહેતા હો. આયા તો ભીખલો ડોહો રહે છે. કોણ? ભીખલો ડોહો. એમને હું તમને એનો ઉલ્લ્યો કહું. માથામાં પાઘડી વારે છે, કોટી પહેરે છે, વ્હાઈટ કલરની સફારી પહેરે છે અને આમ તો મૂછું રાખે છે. જોયો છે તમે? ઈ તો યાદ રહે, મારું ભાડે મકાન લીધું છે, લોહી પી ગયો છે હાવ. એટલે ભીખુજી જાય રહે છે? આય ભીખલો ડોહો જા રહે છે. આયા જ રહે છે? એલા હા, લોહી બીમા તો હવે એ ઊભી રે, ઊભી રે. હું છે? મારે બધી પૂછતાછ કરવી પડે પેલા. પ્રેસવારી છો તે પૂછતાછ કરે છે માખી જાય. આય પણ ઊભી તો રે, કોઈ એનું મહેમાન છે એમ મારે બધું પૂછતાછ કરવી પડે એને. તાય સિક્યોરિટી ગાર્ડ છો તે પૂછતાછ કરસ? એ હું આ ઘર માલિક છું, હું મકાન માલિક છું. ઓય રે, તમે જ છો એમ? હા. તૈયા એ ભાડે રહે છે? હા. કોણ કોણ રહે છે? એક ખુશી ડોહી છે અને એક ભીખો ડોહો છે. તો મને ઓલા ભૂરી માસી કહેતા હતા ને એની વાત સાચી, એને આ કણે લગન કરીને અહીંયા ભાડે રહે છે. રિયો ઉડોઈ. હા હો, ઈ તો એની ડોહી આય રે, ફરવા જાય છે ગોવા અને રેસ કોર્સ ને ઓલા ભરૂજી મન પારક ને બધે. મને બે વરસ થી લગન કરીને મૂકીને વઈ ગયો છે ને ઈ આય કણે ભરવા જાય છે. હાં, બધે ભરી આયવા, મારા ભાડા નથી દેતા 12000. હમણે મને અંદર જવા દે, ડોહિલાના છોતરાને ગોટલા નો ઉડાડ દઉં તો મને કઈ. એય, ગુંડી નથી ના તું? કેવી ગુંડી? એ ગુંડી નથી, એની બાયડી છો. હે? તો ઓલું કોણ છે? ઈ તો હમણે અંદર જાવા લે ખબર પડે અને જો એની બીજી બાયડી નીકળી અહીંયા મર્ડર કરી નાખું એનું. ઊભી રહે તું અહીંયા, ઊભી રહે, હું પૂછી ના આવું છું. ના તારે ન જાઉં, હું જાઉં છું. નકર કઈ છે, હું એને નથી ઓળખતો. પણ મારે પૂછવું તો પડે ને, તું યા સોરીઓ કરીને વઈ ગયો તો મારે શું કરવું મારા ઘરમાં? અરે તું મને એવી સમજે છે કે એક લાફો મે કેમ છેડા બેડા નીકળે? એ હાલતી થાય, મારું ઘર છે, આય નીકળ. તું કોણ કેવા વારી મને? નીકળ આગી જાય. બીજી આવી ઓલી એક હતી ઓછી હતી ભાભલા એ કઈ દીશે. અહીંયા તો ભાઈરે મજા આવતી લાગે છે કા. એ કોણ છો તમે? એ સંજુબેન ના કોને તમે ઉઠાય લઈ આવ્યા? લગન કર્યા બે વરાથી મને મૂકીને અહીં આવતો રહ્યો છે ને આની આરે લગન કરી લીધો. મને મને એવું લાગ્યા ભાડા હાટું છે ને આને ઉપાડી આવી, ભાડું દઈ દઉં ને એટલે. એ બેન, હું તમને પણ. કોણ બેન? કોણ બેન? મારું મોઢું જો તો નાખો. તમે ને જ જાવ ને જાતી જિંદગી મારું ઘર ભંગાવશો. એટલે તે મારી આરે લગન કરે એનું હું? એ એ તું રાઈડું નાખમાં તને ના પડી ને નથી ઓળખતો એટલે નથી ઓળખતો. જા. કેમ નથી ફોટા બતાવું? હે, લગન ના ફોટા બતાવું? તું બંધ થઈ જા. હું કે આ હું કે છે એનો ઘરવાળો બને, બધુંય ખોટું છે. આનું ખોટું છે. એ આ તારી બાયડી છે કે આ તારી બાયડી છે? નકર મારેથી આ ગામમાં ભૂંડું કોઈ નહીં,
ઓ અને ઓય બુદ્ધિની અણી તો થવાય મિલકતના ધણી આ કણ મારી સિવાય ધણી થવા આવી ગયો તું વઈ જા અત્યારે મારે કઈ વાત ન કરવી તું વઈ જા હું તેની જાઉં હે અને આ દોટ ફૂટણી એમ કહે છે કે આ મારો ઘરવાળો છે બોલ તો કોણ તારી ઘરવાળી છે આમાંથી આ કોણ છે એટલે દુનિયાની નજરમાં આ છે બાકી તું છો તો અત્યારે આ કઈ ગયો અને હું કે છો દુનિયાના નજરમાં હું અને બાકી આ હે તું મારો નોખે નો નકર મારેથી કોઈ ભૂંડો નહીં નકર તન મારી મન તોડી આખી દેવ હા હા સમજી લેજે ઓય બુદ્ધિની અણી તો થઈ ની કે નડી ખુશી હે તારો જ છું તારો જ છું પોલીસ કેસ કરને આઈ
હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હું છું સાજન ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.